સાથ સહકાર અને પોતાનું જે સમયનું દાન આપેલું છે એવા લોકોનો સૌપ્રથમ આભાર માનીશ. તમારા બધા જેવા એકદમ વેલ્યુએબલ લોકો જે મળ્યા છે કે જે અમને સમય સમય અંતરે માર્ગદર્શન આપે છે, આવું જ એક માર્ગદર્શન પાંચમી બર્થડે જયારે આપણે ઉજવી ત્યારે આવ્યો હતો અને આપ સૌ મર્ચન્ટ સાહેબ ને જીતુભાઈ ને મજમુદાર સાહેબ ને કે ભાઈ આવું કોઈ ફાઉન્ટેન થાય એ પછીનું રિસર્ચ તમે ફાઉન્ટેન ચાલુ કરશો એટલે તમને ખબર પડશે. સવારની ઇફેક્ટ ફોગની આવશે, ક્લાઉડ બનાવતું એવું લાગશે તમને. એટલે તમે કદાચ આ પાર્ટ ઉપર ઉભા છો ને તો તમને સામેના પાર્ટે કોણ છે એ ખબર નહીં પડે, કારણ કે એની ક્લાઉડની ઇમેજ આખી ઉભી થાય છે. અત્યારનો જે રાત્રિનો સમય છે એમાં એ મલ્ટી કલર ચેન્જ કરશે, એટલે જુદા જુદા કલરની થીમ ઉપર આખું બનેલું છે. ફાઉન્ટેન આઈ થિંક કોઈ પાર્કમાં હોય એ અમદાવાદમાં પહેલો જ આ પાર્ક છે, એટલે એ આપણે સૌ માટે ગૌરવની વાત છે. હું તો ખાલી એક વિનંતી છું, કાલે આપણે પાર્ટી પર બીજી જવાબદારી આપશે, પણ અહીંયા તમે જે લોકો રેગ્યુલર આવ્યો છો એના માટે આ પ્રાઉડ મોમેન્ટ છે. સો થેન્ક યુ ફોર બીંગ હિયર એન્ડ પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ. પાર્ક સાથે જોડાયેલા અમે બધા, જેમ ચિરાગે કીધું, વાત સાચી છે કે હું કે મારી ટીમ જે અહીંયા આખી બેઠી છે અમે માત્ર એક નિમિત્ત છે, અમે એક વચ્ચે સેતુ છે કે કોઈ સારા કામ કરવાના અમને તક મળી છે અને એ વિચાર એ બધું આપના દ્વારા જ આવતું હોય છે. આ તો હું ને મારા મિત્રો આજે તો આ પાર્કને ઉદઘાટન કરીને જતા રહીશું, પણ જે અહીંથી જે રેગ્યુલર અહીંયા વોકર્સો ને આ સાથે જોડાયેલા છો, અમે મિત્રો તમને એક જવાબદારી આપી જઈએ છીએ કે આ નજરાણું તમે અમને સોંપ્યું છે, અમે એવું આવનારા દિવસોમાં તમે સાચવશો, અમને વિશ્વાસ છે. જે રીતે પાર્ક આપણે સાચવી રહ્યો છે આ નજરાણું પણ સાચવજો, અને આનાથી પણ સારા વિચાર કોઈ સારા સજેશન્સ આઈડિયા હોય તો અમારું ધ્યાન દોરજો.